તાજેતરમાં જ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આવશ્યક સેવાઓ સિવાયના અન્ય વેપાર અને વાણિજ્ય સેવાઓમાં કેટલીક શરતોને આધીન શરૂ કરવાની મંજૂરી આપી છે, જેમાં દુકાનદારે માસ્ક તેમજ આવનાર ગ્રાહકો માટે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની જવાબદારી દુકાનદારની રહેશે, ત્યારે દરેક ગ્રાહકને સેનેટાઇઝરથી હાથ સાફ કરીને માલ સામાન આપવાનો રહેશે। પરંતુ અરવલ્લી જિલ્લાના જે ગામમાં કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે અને તે વિસ્તારને કન્ટેનમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે, તેવા વિસ્તારમાં વેપાર વાણિજ્ય સેવાઓ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, જે અંતર્ગત અરવલ્લીમાં 18 કેસ મળીને આવતા જિલ્લાના 5 તાલુકાના 24 ગામોને કન્ટેનમેન્ટ ઝોનમાં આવરી લઈ આવશ્યક સેવાઓ સિવાયના વાણિજ્ય એકમ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેમાં ધનસુરા તાલુકામાં ધનસુરા ગામ જશવંતપુરા છેવાડિયા સુધી જ જૂની શ્રીનોલ તેમજ સેગિયા નારાયણનો સમાવેશ થાય છે, જ્યારે બાયડ તાલુકાના સાંઢવા અને આમલીયારાનો સમાવેશ થાય છે। ધનસુરા ગ્રામ્ય પંચાયત દ્વારા પત્રિકાના માધ્યમથી વેપાર ધંધા બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે, જેનો સંપૂર્ણપણે ચુસ્ત અમલ વેપારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે। ધનસુરા શહેરમાં ફળફળાદી કરિયાણું શાકભાજી સહિતના નાના મોટા ધંધા બંધ કરાવી વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે કોઈ પણ વેપારી દ્વારા ભંગ કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અરવલ્લીના ધનસુરા 4 રસ્તા ઉપર VR લાઈવની ટીમ અત્યારે હાલ ઉપસ્થિત છે। અહીં ધનસુરામાં કોરોના પોઝિટિવનો એક કેસ મળી આવતો સંપૂર્ણ લોકડાઉન જોવા મળી રહ્યું છે। બજારો સુમસામ જોવા મળી રહ્યા છે, કોઈ માણસ નગરનો વ્યક્તિ કોઈ પણ બજારમાં જોવા મળી રહ્યો નથી। કેન્દ્ર સરકારે નાના મોટા વેપારીઓને પોતાના કામધંધા શરૂ કરવા માટેની છૂટ આપી છે, પરંતુ કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કર્યો હોવાથી ધનસુરા શહેરમાં એક પણ દુકાન ચાલુ જોવા મળી નથી, તે કોઈ નગરજન પણ અહીં જોવા મળી રહ્યો નથી। સરકારના આદેશ મુજબ અન્ય ક્ષેત્રમાં નાના મોટા ધંધાઓ શરૂ કરવામાં આવે છે, પરંતુ ધનસુરા શહેરમાં હાલ કોઈ પણ વ્યવસાય કે કોઈ પણ શાકભાજી લારી ગલ્લા કે કોઈ પણ કરિયાની દુકાનો હાલ જોવા મળી રહી નથી અને સંપૂર્ણ લોકડાઉનનો અહીં અમલ કરવામાં આવ્યો છે। નીતિન ગુર્જર, VR લાઈવ, ધનસુરા, અરવલ્લી।